નમસ્કાર મિત્રો, હું છું વિરેન પટેલ. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ યોજના ગુજરાતની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જે વિદ્યાર્થીઓ બીટેકની અંદર એડમિશન લેવા ઈચ્છતા હોય, બીટેક કોર્સ કરવા ઈચ્છતા હોય, તો એમની એસીપીસી એન્જિનિયરિંગ દ્વારા 2020-21ની ઓનલાઈન એડમિશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરીશું કે આ ઓનલાઈન એડમિશન રજિસ્ટ્રેશન કઈ રીતના કરવું, તો એમની સંપૂર્ણ વિગતવાર તમને આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જે વિડીયો જોયો તે બીટેક ઓનલાઈન એડમિશન પ્રોસેસ માટે કેવા કેવા પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડશે, એમની ડેટ, એમની એપ્લિકેશન ફી, આ સંપૂર્ણ માહિતી આપણે લાસ્ટ વિડીયોમાં જોયું છે. જો હજી સુધી તમે અમારો એ વિડીયો ન જોયો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે, ત્યાંથી તમે જોઈ શકો છો. વધુમાં વાત કરીએ મિત્રો કે જે અત્યારે ઓનલાઈન પ્રોસેસ ચાલી રહી છે એસીપીસી દ્વારા બીટેકની અંદર જે એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના કે આ વિડીયો સંપૂર્ણપણે જોજો અને એની અંદર જે પણ એન્ટ્રીઓ જે દર્શાવવામાં આવી છે તે રીતના સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરતા જશો કે જેથી કરીને કંઈ ક્વેરી કે કંઈ મિસ્ટેક આપણે ફોર્મ ભરવાની ના રહે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુના બેલ આઇકોન પર ક્લિક કરજો કે જેથી કરીને તમને આવા અવારનવાર વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. વિડીયો થોડોક લાંબો છે પણ જોતા રહો અંત સુધી. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ કે તમારા લેપટોપ કે કોમ્પ્યુટર કે મોબાઈલની સ્ક્રીન પર તમે ગૂગલ બ્રાઉઝર ઓપન કરો. બ્રાઉઝર ઓપન કર્યા પછી તેમાં www.juaacpc.nic.in વેબસાઇટ ખોલો. વેબસાઇટ ઓપન કરતાં મિત્રો નીચે દર્શાવેલું તમને પેજ બતાવશે તમારી સ્ક્રીન પર. આ એક પેજ આવશે. આ પેજની અંદર તમારે સૌથી પહેલાં તો નવા યુઝર્સ હોય એટલે નવા કેન્ડિડેટ માટે ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન જે અહીંયા ઓરેન્જ કલરનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો તમને આ પ્રમાણે એક સ્ક્રીન દેખાશે સાઇન અપ ફોર્મની. તો એની અંદર તમારે કેન્ડિડેટ નેમ એઝ એસએસસી માર્કશીટ, જે એસએસસી માર્કશીટની અંદર જે તમારું નામ છે એ આખું નામ તમારે અહીંયા લખવાનું છે. નામ લખ્યા પછી આઈએસડી કોડ, મોબાઈલ નંબર તમારે અહીંયા દર્શાવવાનો રહેશે. મોબાઈલ નંબર નાખ્યા પછી ઈમેલ આઈડી. હવે અહીંયા આપણે કેન્ડિડેટનું જે નામ, મોબાઈલ નંબરની ઈમેલ આઈડી નાખ્યા પછી ચૂઝ યોર યુઝર આઈડી એન્ડ પાસવર્ડ. તમારે અહીંયા તમારું એક યુઝર આઈડી તમારા નામનું બનાવી દેવાનું છે અને ચૂઝ યોર પાસવર્ડની અંદર તમારે પાસવર્ડ એન્ટ્રી કરવાની છે. હવે પાસવર્ડ એન્ટ્રી કરતાં પહેલાં મિત્રો પાસવર્ડ તમારે એવો રાખવાનો છે જે એક કેપિટલ, એક સ્મોલ અને એક લેટર અને સ્પેશિયલ કેરેક્ટર આ સંયુક્ત રીતે જોડીને તમારે અહીંયા પાસવર્ડ એન્ટર કરવાનો છે. અને નીચે એક સિક્યુરિટી પિન આપેલો છે તમારે અહીંયા બોક્સની બાજુમાંથી જોઈને તમારે એ સિક્યુરિટી પિન એડ કરવાનું છે. જો ઘણી વખત એવું થાય કે સિક્યુરિટી પિન બરોબર ના દેખાતો હોય તો અહીંયા રિફ્રેશ બટન છે તેના ઉપર ક્લિક કરશો તો નવો સિક્યુરિટી પિન આવી જશે અને અહીંયા તમારે એન્ટર કરવાનો છે. સિક્યુરિટી પિન નાખ્યા પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમને એક આ રીતના એક કન્ફર્મનું એક પોપઅપ ખુલી જશે. ત્યાં તમને પૂછશે ડુ યુ વિશ ટુ ફાઇનલ સબમિશન, કે તમારે જે કાંઈ ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો. જો ફાઇનલાઇઝન્સ હોય તો તમે અહીંયા યસ પર ક્લિક કરશો એટલે તમે જે અહીંયા જે યુઝર નેમ અને પાસવર્ડ ને બધી ડિટેલ નાખી છે એ સબમિટ થઈ જશે. યસ પર ક્લિક કરીને તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે આ રીતના એક સ્ક્રીન ઓપન થશે. તેમાં રિવ્યૂ પેજ માટેનું એક ઓપ્શન હશે. એની અંદર તમારે સાઇનઅપ ડિટેલ એટલે કે જે કેન્ડિડેટનું નામ લખ્યું છે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી આ બધી વસ્તુ તમને અહીંયા દર્શાવે છે. અને નીચે અકાઉન્ટ ડિટેલ છે એમાં તમારો પાસવર્ડ છે કંઈ સિલેક્ટ કર્યો છે એ પાસવર્ડ બતાવશે. હવે નીચે તમારે ફાઇનલ સબમિટ આપવાનું છે. મિત્રો અહીંયા પાસવર્ડ શો નથી થયો એટલે
कारण के सिक्योरिटी रीजन माटे अहीं तमने पासवर्ड बतावशे नहीं। हवे जो फाइनल सबमिट बटन पर क्लिक करशो एटले तमारे जे मोबाइल नंबर एंटर कर्यो छे मोबाइल नंबर नी अंदर एक SMS आवशे, OTP आवशे, वन टाइम पासवर्ड, ए OTP तमारे एंटर करीने नीचे सिक्योरिटी पीन एंटर करी देवानो छे। सिक्योरिटी पीन एंटर कर्या बाद वेरीफाई अने फाइनल सबमिट जे बटन छे ए बटन पर तमारे क्लिक करवानुं रहेशे। हवे मित्रों जेवु तमे ए बटन पर क्लिक करशो एटले अहींया तमारी रजिस्ट्रेशन प्रोफाइल क्रिएट थी जाए, तमने यूजर आईडी मिली जैसे, कैंडिडेटनुं नाम आखू आवी जैसे, अने अहींया नीचे एक नोट दर्शावी छे कि यू हैव सक्सेसफुली कम्प्लीट रजिस्टर, प्लीज नोट डाउन यूजर आईडी सो अबाउट द फ्यूचर रेफरन्स। हवे मित्रों जे तमारी रजिस्ट्रेशननी प्रोसेस हती अहींया कम्प्लीट थई गई छे, तमने तमारो यूजर आईडी मिली गयो छे, કેન્ડિડેટનું આખું નામ છે। હવે મિત્રો આને એક સ્ક્રીનશોટ કે ફોટો તમે કાં નોટ ડાઉન તમે કરી લ્યો, યુઝર આઈડી અને પાસવર્ડ તમને યાદ છે। તમારી પ્રોફાઇલ અહીંયા કમ્પ્લીટ થયા પછી નીચે ક્લિક ટુ લોગિંગ એન્ડ કમ્પ્લીટ પ્રોફાઇલ બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક ટુ લોગિંગ એન્ડ કમ્પ્લીટ બટન પર ક્લિક કરશો એટલે ફરી પાછા લોગિન પેજ પર આવી જશો, રજિસ્ટર કેન્ડિડેટવાળા પેજ પર આવી જશો। હવે મિત્રો અહીંયા ફરીથી આપણે રજિસ્ટર નથી કરવાનું, હવે સાઇનિંગ કરવાનું છે। કાઉન્સિલિંગ એન્ટર કરીને યુઝર આઈડી અને પાસવર્ડ તમારે અહીંયા નાખવાનો છે, જે યુઝર આઈડી નોટ ડાઉન કરી હતી એ પાસવર્ડ અહીંયા સિલેક્ટ કરી નીચે સિક્યુરિટી પિન આપેલો છે, સિક્યુરિટી પિન નાખીને સાઇનિંગ કરવાનું છે। તો જેવું મિત્રો તમે સાઇનિંગ કરશો એટલે તમારી સ્ક્રીન પર આવી રીતના એક પેજ આવી જશે, એની અંદર જે BTech કાઉન્સિલિંગ, BA એગ્રીકલ્ચર, MBA, MC કાઉન્સિલિંગ આવી અલગ અલગ કોર્સ તમને અહીંયા દેખાડશે। હવે અત્યારે આપણે BTech કોર્સની વાત કરીએ છીએ તો અહીંયા આપણે BTech કોર્સની રાઇટ સાઇડ કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ નામનું એક ઓરેન્જ કલરનું બટન છે, એ બટન સિલેક્ટ કરવાનું છે। જેવું તમે એ બટન સિલેક્ટ કરશો એટલે આ રીતના એક તમને સ્ક્રીન ઓપન થશે। હવે મિત્રો અહીંયા આપણે 5 ઓપ્શન આપેલા છે, એમાં પહેલું છે વ્યૂ રજિસ્ટ્રેશન ડિટેલ, એ આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ। નીચે બીજો ઓપ્શન છે પર્સનલ ડિટેલ, હવે તમારે અહીંયા તમારી પર્સનલ ડિટેલ અહીંયા એન્ટ્રી કરવાની છે, SSC માર્કશીટ નેમ, SSC માર્કશીટની અંદર જે નામ છે એ પ્રમાણે નામ, ફાધર નંબર, ફાધર નેમ, મધર નેમ, ડેટ ઓફ બર્થ તમારે એન્ટર કરી દેવાની, જેન્ડર, નેશનાલિટી, ડોમેસ્ટિકલ કેટેગરીઝ। હવે મિત્રો અહીંયા કેટેગરીઝની વાત આવી તો કેટેગરીઝની અંદર તમે જે કેટેગરીમાં આવતા હોય, જનરલ કેટેગરીમાં આવતા હોય, SC, ST, OBC તો એ કેટેગરી તમારે સિલેક્ટ કરી લેવાની છે। મિત્રો કેટેગરી અહીંયા સિલેક્ટ કરવાનું છે ત્યાં એક ખાસ વાત એ યાદ રાખવાની છે કે જો તમે જનરલ કેટેગરીની અંદર આવતા હોય તો તમારે આગળ જતાં જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે ત્યાં તમારે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે નહીં જનરલ કેટેગરી માટેના। પણ જો તમે SC, ST, OBC આવતા હોય તો તમારે કાસ્ટ સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું રહેશે। અને નીચે મિત્રો અહીંયા ફિઝિકલી હેન્ડીકેપ હોય તો, ફિઝિકલી હેન્ડીકેપ હોય તો અહીંયા યસ બટન કરવાનું છે, અને જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું હશે ત્યાં તમારે ફિઝિકલી હેન્ડીકેપનું સર્ટિફિકેટ પણ અપલોડ કરવું પડશે। એની નીચે એક્સ ઇન સર્વિસમેન હોય તો યસ કરી દેવાનું છે, નો હોય તો નો। પછી છે ટ્યુશન ફી ફેવર, ટ્યુશન ફી ફેવરમાં શું છે મતલબ કે TFC જો તમે તમારી જે આપણે વાત કરીએ કે આવકનો દાખલો જે ગુજરાતીમાં કહેવાય કે ઇન્કમ સર્ટિફિકેટ, તો તમારે અહીંયા ઇન્કમ સર્ટિફિકેટ જો અહીંયા યસ કરશો તો તમારે ડોક્યુમેન્ટની અંદર ઇન્કમ સર્ટિફિકેટનું પ્રમાણપત્ર પણ તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે। એની નીચે પર્સન્ટેજ ઓફ ડાયાબિટીસ, તમારે કેટલી ઇન્કમ છે એ તમારે ઇન્કમ અહીંયા દર્શાવવાની છે। જો ટ્યુશન ફી TWFની અંદર જો તમે યસ કરો છો તો તમારે અહીંયા નીચે તમારા ઇન્કમ જે પણ છે તમારી ફેમિલી ઇન્કમ તો એ ઇન્કમ તમારે અહીંયા દર્શાવવાની રહેશે। નીચે અધર ઇન્ફોર્મેશનની વાત કરીએ તો ફેમિલી એન્યુઅલ ઇન્કમ અને ફી સિપ કાર્ડ, જો ફી સિપ કાર્ડ તમે જે ST, SC કે OBCમાં આવતો હોય તો તમારી પાસે ફી શિફ્ટ કાર્ડ હોય તો તમારે ફી શિફ્ટ કાર્ડની પણ જે ઇન્કમ હોય તો તમારે એ ઇન્કમ પણ દર્શાવવાની છે। ફી શિફ્ટ કાર્ડની ઇન્કમ એટલે કે પરિવારની 2.5 લાખ એટલે કે 2.5 લાખ સુધી કે એની અંદર આવતા જે પરિવારો છે તો એમના માટે છે તો એ તમારે અહીંયા ઇન્કમ દર્શાવવાની રહેશે।
नीचे हवे सेवन नेक्स्ट बटन पर क्लिक करवानुं छे। जेवुं तमे सेवन नेक्स्ट बटन पर क्लिक करशो एटले तमारी सामे एक आवी स्क्रीन ओपन थई जशे। त्यां तमारे डॉक्यूमेंट अपलोड करवाना छे। जी हाँ मित्रों, अपलोड डॉक्यूमेंट इमेजिस तमारे अहींया अपलोड करवानी छे। तो सौथी पहला वात करीए मित्रों के एनी अंदर फोटोग्राफी छे। हवे फोटोग्राफ छे तो तमारे अहींया तमारो फोटोग्राफ जेपीजी फॉर्मेटनी अंदर तमारे अहींया अपलोड करवानो छे। हवे अहींया थोड़ा इंस्ट्रक्शन छे मित्रों के फोटो जे छे ए जेपीजी फॉर्मेटमां होवो जोईए अने एमनी साइज मिनिमम 10 KB थी लईने मेक्सिमम 100 KB सुधी, એટલે કે 10 KB થી લઈને 100 KB સુધીનો તમારે જેપીજી ફોર્મેટની અંદર તમારે તમારો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે। બીજું સેકન્ડ વાત કરીએ મિત્રો કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કે ટ્રાન્સફર સર્ટિફિકેટ તમારે અહીંયા અપલોડ કરવાનું છે। હવે અહીંયા જે સ્કૂલ લિવિંગ અને ટ્રાન્સપોર્ટ જે કંઈ સર્ટિફિકેટ તમે અપલોડ કરો છો તો એમનું ફોર્મેટ PDF ફોર્મેટ છે। હવે અહીંયા મિત્રો એક સવાલ થાય કે હવે અમારી પાસે તો PDF ફોર્મેટ નથી, JPG છે, તો તમારે ઓનલાઈન કે એમની એપ્લિકેશન પણ આવે છે પ્લેસ્ટોરની અંદર કે PDFની અંદર તમારે JPG કન્વર્ટ કરી દે, અથવા તો ઓનલાઈન પણ તમે PDF કન્વર્ટરની અંદર જઈને તમે તમારી JPG કે જે કંઈ ફાઇલ હોય તો તમે PDF કન્વર્ટર કરીને તમે PDF બનાવી શકો છો। તો એ PDFની સાઇઝ પણ અહીંયા દર્શાવવામાં આવી છે, મિનિમમ 10 KB થી મેક્સિમમ 200 KB સુધીની PDF હોવી જોઈએ। હવે 10 થી લઈને 200 KB સુધીની PDF તમારે અહીંયા અપલોડ કરવાની છે। PDF અપલોડ કર્યા પછી સબમિટ એન્ડ પ્રિવ્યૂ, જેવું તમે સબમિટ એન્ડ પ્રિવ્યૂ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા એક સ્ક્રીન આવશે અવેલેબલ સર્વિસની। હવે અહીંયા ઘણી બધી ફિલ ગ્રે રેડ કલરની છે, જેમાં ઇનકમ્પ્લીટ લખેલું છે તો એ બધી આપણે ગ્રીન કલરની કરવાની છે અને બધામાં આપણે કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે। હજી સુધી આપણે રજીસ્ટ્રેશન ફોર્મ જ કમ્પ્લીટ કર્યું છે, એપ્લિકેશન ફોર્મ, ક્વોલિફિકેશન ડિટેલ, કોમ્પિટિટિવ એક્ઝામ ડિટેલ, કોન્ટેક્ટ ડિટેલ, આ બધી જ ફિલ આપણે એડ કરવાની છે મિત્રો। બહુ ઇઝી છે રજીસ્ટ્રેશન કરવું, આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું એટલે ખ્યાલ આવશે તમને। હવે આપણે આગળ વધીએ। સૌથી પહેલાં તો ક્વોલિફિકેશન ડિટેલ વિશે વાત કરીએ મિત્રો। અહીંયા ક્વોલિફિકેશન ડિટેલની એન્ટ્રી કરવાની છે તો સૌથી પહેલાં અહીંયા તમને પાસિંગ સ્ટેટસ પૂછે છે કે તમારો પાસિંગ સ્ટેટસ શું છે, પાસિંગ મંથ શું છે અને પાસિંગ યર એટલે કે 12th જે તમે પાસ કર્યું છે તો એ પાસનું સ્ટેટસ શું છે, કયા મહિનામાં તમે 12મું ધોરણ પાસ કર્યું છે અને કયા વર્ષમાં કર્યું છે। પછી તમારે અહીંયા સીટ નંબર કે રોલ નંબર, જે 12મામાંની માર્કશીટની અંદર જે તમારે સીટ નંબર હતો એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે। પછી પાસિંગ બોર્ડની વાત છે કે તમે જે બોર્ડમાં પાસ આઉટ કર્યું હોય, CBSE હોય, GSEB હોય, IB હોય, જે બોર્ડ હોય તે તમારે બોર્ડ અહીંયા સિલેક્ટ કરવાનું છે। પછી છે ક્વોલિફિકેશન એક્ઝામ સ્ટેટ, તમે કઈ જગ્યાએ તમે એક્ઝામ આપી છે મિત્રો। અહીંયા તમે કયા સ્ટેટમાં રહો છો એ નથી પૂછતા, તમે એક્ઝામ કયા સ્ટેટમાં આપી છે એમનું અહીંયા તમને પૂછે છે। અહીંયા ખાસ ધ્યાન રાખવું, ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે જે રહેતા હોય એ સ્ટેટ અહીંયા ઉમેરી દેતા હોય છે, પણ એ નહીં, તમે જે સ્ટેટની અંદર એક્ઝામ આપી છે એ સ્ટેટ તમારી। પછી છે અહીંયા ક્વોલિફિકેશન એક્ઝામ જે ડિસ્ટ્રિક્ટ, એટલે કે તમે અહીંયા ગુજરાત સિલેક્ટ કર્યું હશે તો ગુજરાતના બધા ડિસ્ટ્રિક્ટ આવી જશે, એમાંથી તમારે એ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે કે કયા ડિસ્ટ્રિક્ટની અંદર તમે એક્ઝામ આપી છે। સ્ટેટ આપણે સિલેક્ટ કર્યું છે, સ્ટેટ પ્રમાણે બધા એ ડિસ્ટ્રિક્ટ અહીંયા લોડ થઈ જશે, એ ડિસ્ટ્રિક્ટમાંથી તમારે અહીંયા સર્ચ કરીને સિલેક્ટ કરવાનું છે। પછી SID નંબર, તમારે અહીંયા તમારો SID નંબર નાખી દેવાનો છે, સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટ નામ, તમે જે સ્કૂલમાં હોય એ સ્કૂલનું નામ તમારે અહીંયા નાખી દેવાનું છે, અને સ્કૂલ ઇન્ડેક્સ નંબર એટલે કે સ્કૂલનો જે ઇન્ડેક્સ નંબર હોય એ સ્કૂલનો ઇન્ડેક્સ નંબરની તમારે એન્ટ્રી કરવાની છે। આગળ વાત કરીએ, સેવન નેક્સ્ટ બટન પર ક્લિક કરીને આપણે આગળ જશું। હવે મિત્રો અહીંયા આવશે કોમ્પિટિટિવ એક્ઝામ ડિટેલ, જી હા, અહીંયા બે ઓપ્શન આપેલા હશે, ગુજકેટ એક્ઝામિનેશન ડિટેલ અને જી મેન એક્ઝામિનેશન ડિટેલ। હવે માનો કે તમે અહીંયા ગુજકેટની એક્ઝામ આપી દીધી છે તો તમારે ગુજકેટનો રોલ નંબર, ગુજકેટનો એપ્લિકેશન નંબર એટલે કે સીટ નંબર અને જે ગુજકેટની જે સીટ આવેલી છે તો એની અંદર તમારું જે નામ છે કેન્ડિડેટનું એ નામ તમારે અહીંયા એન્ટર કરવાનું છે। અને માનો કે તમે જીમેનની પણ એક્ઝામ આપી દીધી છે, જો જીમેનની એપ્લિકેશનનો નંબર અને જીમેનના જે સર્ટિફિકેટની અંદર જે નામ હોય એ નામ તમારે અહીંયા એન્ટર કરવાનું છે। હવે આ પ્રોસેસ કર્યા પછી સેવન નેક્સ્ટ બટન પર જશું એટલે મિત્રો આ રીતના એક સ્ક્રીન ઓપન થશે, ત્યાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે। જી હા મિત્રો,
डॉक्यूमेंट अपलोड करती वक्ते खास ध्यान राखू कहीं भूल ना थाय। डॉक्यूमेंट नू जे फॉर्मेट छे एज फॉर्मेट में एज साइज नी अंदर तमारे अपलोड करवाना। हवे वात करीए मित्रों डॉक्यूमेंटनी, तो अहीं पहलू छे सोशियली अने एज्युकेशनली बेकवर्ड जे नॉन क्राइम लेयर सर्टिफिकेट जे NCL जे सर्टिफिकेट छे ए सर्टिफिकेट तमारे अहीं अपलोड करवानुं छे। ए पण PDF फॉर्मेटनी अंदर अने एमनी साइज छे मिनिमम 50 KB થી લઈને મેક્સિમમ 300 KB નું એ ડોક્યુમેન્ટ PDF ફાઇલ તમારે અહીંયા અપલોડ કરવાની છે। બીજું છે મિત્રો કે પર્સન વિથ ડિસેબિલિટી PWD નું સર્ટિફિકેટ, એટલે કે કોઈ હેન્ડીકેપ હોય કંઈ શારીરિક ખામી હોય તો એમનું જે સર્ટિફિકેટ પ્રમાણપત્ર હોય તો એ તમારે અહીંયા અપલોડ કરવાનું છે। હવે એમની સાઇઝની વાત કરીએ તો મિનિમમ 100 KB 10 KB થી લઈને મેક્સિમમ 200 KB ની PDF તમારે અપલોડ કરવાની છે। આગળ મિત્રો વાત કરીએ કે 12માની માર્કશીટ તમારે અહીંયા અપલોડ કરવાની છે। હવે 12માની માર્કશીટનું પણ તમારે ફોર્મેટ PDFમાં કન્વર્ટ કરવાનું રહેશે। PDF ફોર્મેટ એમની સાઇઝ પણ 200 KB થી 10 KB થી લઈને 200 KB સુધીની। પછી છે મિત્રો ઇન્કમ સર્ટિફિકેટ, જે હા મિત્રો TWFની અંદર આવતો હોય તો તમારે અહીંયા ઇન્કમ સર્ટિફિકેટ પણ અહીંયા તમારે અપલોડ કરવાનું રહેશે। પછી નીચે એક્સ ઇન સર્વિસમેન જે ESM સર્ટિફિકેટ જે છે એ તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે। અને એમાં ફ્રીશિપ કાર્ડ સર્ટિફિકેટ, જો ફ્રીશિપ કાર્ડ ST SC OBC કેટેગરીની અંદર આવતો હોય તો તમારે ફ્રીશિપ કાર્ડ પણ તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે। એમની સાઇઝ મિત્રો મિનિમમ 10 KB થી લઈને 300 KB સુધીની રહેશે। હવે મિત્રો અહીંયા સબમિટ એન્ડ પ્રિવ્યૂ પર ક્લિક કરશું એટલે અહીંયા તમને નીચે આ રીતના એક સ્ક્રીન દેખાડશે। હવે આ સ્ક્રીનની અંદર તમારે ડોક્યુમેન્ટ નંબર જે ID છે જે આ ફિલ છે ડોક્યુમેન્ટ નંબર અથવા તો ID એ તમારે કમ્પલસરી અહીંયા ફિલ કરવાની છે। હવે એની અંદર શું લખશું, ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહેતા હોય છે કોમેન્ટમાં કે હવે આ જે ડોક્યુમેન્ટ નંબર છે તો એ નંબર અમારી પાસે નથી, એ નંબર ક્યાંથી લાવો? તો મિત્રો ડોન્ટ વરી, ડોક્યુમેન્ટ નંબર જે ID છે તો એ જે પણ સર્ટિફિકેટ છે ફોર એક્ઝામ્પલ NCLનું જે સર્ટિફિકેટ છે તો એમાં એક નમૂના નંબર કે ડોક્યુમેન્ટ નંબર આપેલો છે, ડોક્યુમેન્ટ નંબર તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે। પર્સન વિથ ડિસેબિલિટીની અંદર પણ કોઈ પણ નંબર હશે, ઇન્ડેક્સ નંબર, તો એ તમારે નંબર હવે અહીંયા 12માનું છે તો 12માની માર્કશીટની તમારે અહીંયા છે તો તમારે અહીંયા સીટ નંબર, રોલ નંબર, GR નંબર પણ તમે એન્ટર કરી શકો છો। હવે આટલું કર્યા પછી તમારે પ્રિવ્યુઝ જે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ છે એકવાર વેરિફિકેશન કરવાના છે। તો અહીંયા તમને ડોક્યુમેન્ટ તમને અહીંયા બતાવશે, તમારે અહીંયા જે પણ ડોક્યુમેન્ટ પરફેક્ટ હોય તો એ ડોક્યુમેન્ટ તમારે એકવાર ચકાસણી કરી લેવાની છે અને અહીંયા સેલ્ફ વેરીફાઈ પર ક્લિક કરવાનું છે। મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તો એમાં એક ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તો એમનો જે ફોટાની સાઇઝ છે, જે પણ જેટલા KBમાં માગેલી છે, જે PDF છે, JPG છે, તો એ ફોર્મેટની અંદર છે, એમાં જે KB માગેલી છે એ KBમાં અપલોડ થયેલી છે, એમની ક્લિયારિટી એ બધી વસ્તુ ચેક કરી લેવાની છે। કારણ કે જો અહીંયા તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો એ SCPCના જે પણ ઓફિસર હશે એ એકવાર વેરીફાઈ કરશે, જો એમને કંઈ પણ ડિસ્ક્રિપન્સી લાગશે એટલે કે કંઈ પણ એને પ્રોપર જે તમે રજિસ્ટ્રેશન કર્યું છે એમાં કંઈ પ્રોબ્લેમ હશે કે કંઈ ફોટાની કે ડોક્યુમેન્ટ જે અપલોડ કરેલા છે એ પ્રોપર નહીં હોય તો એ તમારું ફોર્મ રિજેક્ટ કરશે। જી હા મિત્રો, એ તમારું ફોર્મ રિજેક્ટ કરશે, જેથી કરીને ફરીથી તમારે એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। જ્યાં સુધી એ લોકો ક્લિયરિંગ નહીં કરે ત્યાં સુધી તમારું મેરિટ રાઉન્ડ લિસ્ટમાં નામ પણ નહીં આવે અને ત્યાં સુધી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। મિત્રો હવે ડોક્યુમેન્ટ અપલોડ જો એ રિજેક્ટ કરે છે તો એ તમને એક SMS દ્વારા કે મેલ દ્વારા તમને જાણ પણ થશે। હવે મિત્રો વાત કરીએ આપણે આગળ કે વેરિફિકેશન કરવાનું છે, તો વેરિફિકેશન કર્યા પછી સેવ ફાઇનલી એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે। હવે સેવ ફાઇનલી નેક્સ્ટ બટન પર ક્લિક કર્યા પછી છેલ્લું સ્ટેપ આવે છે આ રીતના કે જે પણ આપણે અનકમ્પ્લીટ જે ફીલ હતી એ બધી આપણે કમ્પ્લીટ કરી દીધી છે। હવે એક પે રજિસ્ટ્રેશન ફી, જે આપણે ફી રજિસ્ટ્રેશન કરવાની છે, પે કરવાની છે, તો એમનો એક ઓપ્શન બાકી રહેશે। હવે જે પે રજિસ્ટ્રેશન ફી કરવાની છે તો એમની અંદર તમારે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગ, UPI રજિસ્ટર ટ્રાન્ઝેક્શન દ્વારા પણ તમે ફી
भरी सको छो। फी भराई गया बाद रजिस्ट्रेशन प्रक्रिया संपूर्णपणे कम्प्लीट थशे अने नीचे तमारे तमारो जे एप्लिकेशन नंबर छे ए एप्लिकेशन नंबर यूजर आईडी अने पासवर्ड तमारे नोट डाउन राखवानो छे, कारण के जे एप्लिकेशन नंबर छे ए फ्यूचर में कई रेफरन्स माटे काम आवशे। मित्रों वधु वात करिए तो जो अमारो वीडियो पसंद आयो होय तो लाइक करजो, बीजा मित्रों ने पण शेर करजो के जेथी करीने जो ए बीटेक कोर्सनी अंदर एडमिशन लेवा मागता होय तो एमने यूजफुल थाय। अने हाँ, जो आ रजिस्ट्रेशन करवामां तमने कंई पण तकलीफ पड़ती होय के कंई क्वेरी होय, कंई न समझाणुं होय के कंई अटवाता होय तो तमे मने कॉमेंट करीने जणावी शको छो। अने हाँ, जो हजी सुधी तमे अमारी यूट्यूब चैनल सब्सक्राइब नथी करी तो जल्दी थी सब्सक्राइब करी लो। जय हिंद, जय भारत।